નમસ્કાર દર્શકો, અતિથિ કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. અતિથિ એટલે એવો કાર્યક્રમ કે જે કાર્યક્રમમાં વિશિષ્ટ વ્યક્તિત્વની આપની સાથે મુલાકાત કરાવીએ છીએ અને વાતો કરીએ છીએ અંતરંગ. આજે અતિથિ કાર્યક્રમમાં એક એવું જાણીતું નામ છે કે જે નામ એકમાત્ર પરિચય છે. કાર્યક્રમમાં હાજર છે સ્મૃતિબેન શાહ. સ્મૃતિજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. સૌથી પહેલાં તો સીધો સવાલ, સ્મૃતિજી ખુલ્લા વાળ રાખતા હોય છે લગભગ, જ્યારે પણ મળો તો સ્મૃતિબેનનો પરિચય કદાચ કોઈ ઓળખતું ન હોય તો કે આપ જશો ને ખુલ્લા વાળ રાખ્યા હશે ને, અને બિલકુલ પ્રોપર વેલ ડિઝાઇન્ડ એમનું ડ્રેસિંગ હશે અને પ્રોપર મેચિંગની અંદર હશે. ખુલ્લા વાળ મેક્સિમમ આપ રાખતા હો છો, શું છે રાઝ એનું? એ બહુ જ સ્વાભાવિક છે. હું બહુ મેકઅપ કરતી નથી, ક્યારેય બ્યુટી પાર્લરમાં જતી નથી. ભગવાને જે આપ્યું છે એને સ્વીકાર્યું છે અને એ છે એમ રાખ્યું છે, અને રોજ જોઉં છું. કંઈ ખાસ પર્ટિક્યુલર નથી કે મારે આ જ કપડાં પહેરવા કે આમ જ કરવું. સાધારણ તોર ઉપર જે હોય છે એને સ્વાભાવિક રીતે લઈ જઉં છું, બટ ઇટ કેરીઝ માય સેલ્ફ વેલ, એટલે સારું લાગતું હશે કદાચ. ડ્રેસિંગ વખાણે છે મને નથી ખબર, પણ એમ કે છે કે ભાઈ તમને બહુ વર્ષો પહેલાં જોયા હતા એવા જ છો તમે, એટલે. પણ હું એના માટે નથી કોઈ યોગા કરતી, નથી મેડિટેશન કરતી, ભગવાનનું નામ બહુ જ લઉં, પણ દેટ ઇઝ ઓલ. ખાવામાં પણ કંઈ ખાસ અતિશયોક્તિ અથવા તો ઓછું એવું કોઈ સ્પેશિયલ ડાયટ કરવું કે એવું કંઈ જ નહીં. એક્સેપ્ટિંગ ટુ વર્ક કન્ટિન્યુઅસલી ફોર ગુજરાત સમાચાર ઇઝ માય હોબી, ઇટ્સ માય પેશન, એન્ડ ઇટ ઇઝ એવરીથિંગ ઇન લાઈફ. નાઉ 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 ફાઇન, કમ ટુ ગુજરાત સમાચાર. સુધીજી, ગુજરાત સમાચાર સાથે જે પ્રમાણે સ્વાભાવિક છે એક પરિવારના સભ્ય છો, જે પણ ડિપાર્ટમેન્ટ છે આખું મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ, આપ પરિવારના સભ્ય છો, મોભી છો. ગુજરાત સમાચાર વિશેની વાત કરીએ તો ગુજરાત સમાચાર હટકે એક મારો સીધો સવાલ, બીજી ઘણી બધી વાતો આપણે કરીશું. જે પ્રમાણે મોડર્નાઇઝેશન દરેકે દરેક ઇન્ડસ્ટ્રીઝમાં આવી, બધી જ કંપની ધીરે ધીરે પોતાની જાતને મોડર્નાઇઝ કરવા માટેના પ્રયત્નો કરી રહી, ગુજરાત સમાચારે પોતાની ઓળખ આપે કીધું કે જે પ્રમાણે હું પહેલેથી જેવી હતી તેવી જ હું રહેવાનો પ્રયત્ન કરું છું, ક્યારેય ખોટા દેખાડા નથી કરતી. સેમ વે એઝ અ મેનેજમેન્ટ પણ આજે કદાચ ગુજરાત સમાચાર બીજી કદાચ આપના હરીફ ન્યૂઝપેપર્સ છે, બીજા પણ જે પણ પ્રિન્ટ મીડિયા છે, તે લોકો ક્યાંક મોડર્નાઇઝેશન તરફ ગયા છે, એટલીસ્ટ બિલ્ડિંગ સ્ટ્રક્ચર, વર્કિંગ સ્ટાઇલ. ગુજરાત સમાચાર હાજલી તારીખમાં પણ પોતાની એ જૂની ઓળખ જાળવી રાખી છે. એવું જ છે, એ અમારા સ્વભાવમાં છે. પ્રાણ ને પ્રકૃતિ જોડે જાય. મારા કલીગ્સ કરે છે, સારું જ કરે છે, મારે એના માટે કોઈ કોમેન્ટ કરવાનું રહેતું જ નથી, બીકોઝ દે આર માય કલીગ્સ. અલ્ટિમેટલી વી આર ટુ વન, એટલે કશું કહેવાનું નથી રહેતું. પણ ગુજરાત સમાચાર આ જ રીતે ટેવાયેલું છે. એના સમાચારની સ્ટાઇલ જુઓ, હેડિંગની સ્ટાઇલ જુઓ, અથવા તો છનાવટ જુઓ, તો એ વર્ષો પહેલાં છે એવી ને એવી જ છે. એમાં કંઈ ફરક નથી પડ્યો. એની અંદર એનું કારણ એ છે કે તમે એક મહારાજની રસોઈ ખાઓ તો એમાં જે સ્વાદ આવે એવી રીતે તંત્રી ખાતામાં શ્રેયાંશ બેસતા જ હોય છે અને એ જ કરતા હોય છે. અને વહીવટની અંદર પણ અમે બધા સાથે મળીને એક પોલિસી પ્રમાણેનું જે ભાઈના વખતથી, દાદાજીના વખતથી છે એ પ્રમાણે ચાલ્યા જ જઈએ છે, ચાલ્યા જ જઈએ છે અવિરત રીતે. એટલે તમને અંદર સારું ઇન્ફોર્મેટિવ જાણવા બહુ મળે, પણ એની લડણ છે એમાં એક સાતત્યનો જે તત્વ છે એ હંમેશા જળવાય રહ્યો છે. એ દેટ ઇઝ પ્લસ પોઈન્ટ ઓફ ગુજરાત સમાચાર, ઇટ ઇઝ સાતત્ય. એન્ડ વી વર્ક ટુગેધર, નોટ એઝ અ કમર્શિયલ પાર્ટ. અમે લોકો જે મારા ગુજરાત સમાચારના એમ્પ્લોયર એમ્પ્લોઈઝના રિલેશન નથી, એક પરિવારનો રિલેશન છે. જે મેં મારા રાજકોટની અંદર, હું તો મારા દર ડ્રો વખતે આ જ કહું છું કે ઇટ ઇઝ અ ફેમિલી, દે આર માય ઓન પીપલ. આઈ ડોન્ટ સે કે આ હું એમના, આઈ એમ અ બોસ એન્ડ દે આર માય, નો, આઈ ડોન્ટ બિલીવ ઇટ એટ ઓલ. એન્ડ આ જે કંઈ બધું દેખાય છે, નવીનીકરણ કહો, આધુનિકતા કહો, મોડર્નાઇઝેશન કહો, યુ ગીવ એની નેમ, પણ અલ્ટિમેટલી ઓનેસ્ટી એન્ડ હાર્ડવર્ક, ધીઝ આર ટુ બેઝિક વેરી ઇમ્પોર્ટન્ટ પિલર ઓફ ગુજરાત સમાચાર, જે દાદાજીના વખતથી અમે જાળવી રાખ્યા છે. ઓકે, પહેલો દિવસ
જ્યારે પૂર્ણતઃ જવાબદારી સોંપવામાં આવી હતી એ દિવસની મારે વાત કરવી છે. મને લાગે છે કે કદાચ ક્યારેય સ્મૃતિ પટલની અંદર જ્યારે પણ એ ઢંઢોળવામાં આવે તો એ દિવસ એ ક્ષણ યાદ આવી જાય. એવું ત્યારે હતું નહીં, હું બહુ જ નાની હતી અને હું જ્યારે કોલેજમાંથી બહાર આવી ત્યારે તે એક સરસ મજાના ઝરણા જેવી હતી, હસતી રમતી કૂદતી પાર્ટીઓમાં જતી ફરતી, કશું નહીં, કોઈ જવાબદારી. ધ મોમેન્ટ હું ગુજરાત સમાચારમાં પરણીને આવી અને કામ શરૂ કર્યું ત્યારે મને લાગ્યું કે આ વસ્તુમાં મારે ખૂબ સિરિયસ થવાની જરૂર છે. જે કશું પણ મને નહોતું આવડતું અથવા તો મારામાં જે કોઈ ટેલેન્ટ હતી એ બધી શ્રેયાંશે શોધી શોધીને કાઢી. તને બોલતા બહુ સરસ આવડે છે, તારું ગુજરાતી બહુ સરસ છે, તારું અંગ્રેજી સરસ છે, એ ક્રેડિટ હેઝ ટુ બી ગિવન ટુ શ્રેયાંશ. ત્યાર પછી તો મને બી સમજવાની સમજણ પડી, મેં કામ ચાલુ કર્યું પણ એની અંદર મેં નિષ્ઠા ખૂબ રાખી. જે રોજ સાંજે ફરવા જવું પાર્ટીઓમાં જવું એને બદલે 24 કલાકમાંથી બને એટલા વધારે કલાકો કામ કર્યું, એટલે શીખવાની મને બહુ તક મળી અને શીખ્યા પછી જે શીખ્યા એ જ વસ્તુ મેં ગુજરાત સમાચારમાં જે કામ કરતી હતી એમાં ઇમ્પ્લિમેન્ટ કર્યું. એના કારણે ગુજરાત સમાચારનું અથવા તો મારું જે કામ કરતી હતી એનું કલેવર પણ ઉપર આવ્યું. એટલે કોઈ એવી અસાધારણ ઘટનાથી આ વસ્તુ બની નથી, સ્વાભાવિક રીતે જ આ મેં વર્ષોથી કરેલું છે. એટલે એવો એક દિવસ નથી કે જ્યારે મેં આ કર્યું હોય. એક દિવસ મને વિચાર આવ્યો, મેં શ્રેયાંશને કહ્યું, એને કહ્યું બહુ સુંદર છે આગળ કરો, મહેનત કરી મળ્યા, ફેશન શો કર્યો, પરસેસ ખંભાતાને બોલાવી, સલોમીને બોલાવી, ફોઝિયા પ્રોડ્યુસર ડાયરેક્ટરની છોકરીને બોલાવી, બહુ સક્સેસફુલ થયો. ધોઝ ડેઝ વેન ધેર વોઝ હાર્ડલી અ એનીબડી વુડ નો કે ભાઈ કેટલા ફેશન શો થયા છે, ઇટ વોઝ 68 આઈ એમ ટોકિંગ ઓફ. એટલે જે કંઈ થાય છે એના માટેનો પ્રયત્ન ખૂબ હતા. ક્યાંક ક્યાંક આ વાત ઉપરથી હું કહી શકું સ્મૃતિજી, ક્યાંક આપને લાગે છે ખરું કે એ જે વિચાર હતા, એ જે થોટ્સ હતા, એ સમય લાગતું હતું કે ફક્ત સ્મૃતિજી પોતે જે વિચારે છે એ ટાઈમે કદાચ એ લોકોને લાગતું હશે કે આ કેમ અત્યારે, એ જેને અત્યારે એ નોર્મલ થઈ ગયું છે આ ફેશન શો, એ જ વિચાર વર્ષો પહેલાં 68-69માં સ્મૃતિજી આવ્યો હતો, એ સમયે વિરોધ પણ થયો હતો. મારો વિરોધ તો ઘણા લોકો કરતા હોય છે પણ હું એ વિરોધને છે ને મારી પોતાની પર્સનલ ઇમ્પ્રુવમેન્ટ માટે ગણી લઉં છું. કારણ કે વિરોધ માત્રથી તમે જેટલી ફ્લેટરીથી તમારા પોતાના વખાણથી શીખો છો એના કરતાં તમારા વિરોધથી તમે ઘણું શીખો છો અને એ જ તમારા જીવનમાં શીખવાની તકને તમને વધારે તકો આપે છે અને તમારા કોન્ફિડન્સનું લેવલ ખૂબ વધારે છે. વિરોધ વચ્ચે તમે કોઈ કામ કરો અને એમાં તમે સફળતા થાય પણ ત્યાં તમારો ભાવ સારો હોવો જોઈએ. યુ હેવ ટુ બિહેવ વેરી ઓનેસ્ટ કે તમારું આ કન્વિક્શન શેના માટે છે. ઇટ ઇઝ ફોર યોર ઓન સેલ્ફ ઓર ફોર ધ ઇન્સ્ટિટ્યુશન? ઇફ ઇટ ઇઝ ફોર ધ ઇન્સ્ટિટ્યુશન ધેન યુ વિલ ડેફિનેટલી વિન ધ ગેમ એન્ડ ધેટ્સ વોટ વી ડીડ ઇન ગુજરાત સમાચાર લોંગ બેક. ફાઇન ફાઇન યાર ઓકે સ્મૃતિજી. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો, ઘણી બધી વાતો કરવી છે. એક સ્ટ્રોંગ ડિસિઝન લેનાર અને વર્ષોથી જેમણે સતત એમણે કીધું કે ઓનેસ્ટી અને હાર્ડવર્ક જેને ગુરુ મંત્ર માને છે સફળતા પાછળનો, ઘણી બધી વાતો કરી છે પરંતુ એક નાનકડા વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. અતિથિમાં આજે હાજર છે આપણી સાથે કાર્યક્રમમાં સ્મૃતિબેન શાહ. સ્મૃતિજી, બ્રેક પહેલાં આપે કીધું કે વિરોધ ઘણો બધો થતો હતો અને આ જ વિરોધમાંથી ઘણું બધું શીખ્યા, કારણ કે વખાણ જે થતા હોય છે કદાચ તેમાંથી કાંઈ મળતું નહીં. હા, ફેટરી છે પરંતુ આ વિરોધના વંટોળની વચ્ચેથી જ ઘણી બધી વસ્તુ પ્રાપ્ત કરી, કદાચ ક્યાંક આપણી વીકનેસીસ પણ આપણને એમાંથી ફાઇન્ડ આઉટ કરી શકાય છે અને તેનું ઇમ્પ્રુવમેન્ટ માટેને જો પોઝિટિવ લેવામાં આવે તો ઇમ્પ્રુવમેન્ટ પણ થઈ શકે છે. નાઉ મીડિયાની સીધી વાત કરું, ધ રોલ ઓફ મીડિયા હેઝ બીન ચેન્જ ટુડે. આપ આટલા વર્ષથી, 4 ડિકેડથી આપ ફૂલ ફ્લેશ એક્ટિવ, આપને લાગે છે કે બિફોર 4 ડિકેડ્સ અને અત્યારનું મીડિયા, આઈધર પ્રિન્ટ મીડિયા હોય કે ઇલેક્ટ્રોનિક મીડિયા,
ક્યાંક એમનો રોલ બદલાયો છે? મને મને બહુ જ બહુ જ બહુ મીડિયાનો મને સ્ટાન્ડર્ડ આન્સર નથી જોઈતો કે યુ આર નોટ ડુઈંગ, યુ આર ડુઈંગ ધ સેમ થિંગ. નો, આઈ વોન્ટ એક્ઝેક્ટ આન્સર. મીડિયાનો રોલ કરતાં સમાચારો બનતી ઘટનાઓનો રોલ બદલાયો છે. પ્રાયોરિટી જે પહેલાં સોશિયલ અથવા તો પોલિટિકલ સમાચારોને આપવામાં આવતી હતી એને બદલે અત્યારે 60% ઇટ ઇઝ અ ક્રાઇમ ન્યૂઝ વિચ ઇઝ બીન કવર્ડ બાય ઓલ ધ ન્યૂઝ પેપર્સ મોર દેન અ પોલિટિક્સ એન્ડ બીકોઝ ઇટ ઇઝ હેપનિંગ એવરી ડે. ક્રાઇમ રેટ વધ્યો છે, લોકોની રહેવાની મળવાની બોલવાની સ્ટાઇલ બદલાઈ છે, ભણતર બદલાયું છે, કોમ્પ્યુટરાઇઝેશન થયું છે, ઇલેક્ટ્રોનિક મીડિયા આવ્યું છે, એટલે લોકોમાં શું છે કે અનુકરણ પણ બહુ આવ્યું છે, ટીવીનું જોવાનું પણ બહુ વધ્યું છે. પણ આની સાથે સાથે જે બનાવો બને છે એની અંદર મને એવું લાગે છે કે એનું સ્તર થોડું નીચું ગયું છે. એટલા માટે સમાચારોની અંદર જે કંઈ જોઈએ છે, કોઈ પણ મોટા અખબાર હોય, નાના અખબાર હોય, એકદમ નાના, પણ એની અંદર તમને પ્રમાણ જે છે એ બદલાઈ ગયું છે. અને કલર ટેકનોલોજી આવી છે એટલે કલરફુલ બહુ થયું છે, આકર્ષણ વધ્યું છે. પણ જે પહેલાં સમાચારોની એના હેડિંગની ગુજરાતી ભાષા એ ઘટ્યું છે મારા હિસાબે. એટલે તમે કદાચ 50 વર્ષ પહેલાંની જૂની ફાઇલ લઈને પન્નાલાલ પટેલ વાંચો, બકુલ ત્રિપાઠી વાંચો, કશું પણ વાંચો, ચીનો પટવા વાંચો, ગુજરાત સમાચારની વાત કરું છું, તો આજે લેખો હોય પણ લેખોના સ્તરમાં તમે ભાષા જુઓ, હેડિંગ જુઓ, એની અંદરનું ઇન્ફોર્મેશન જુઓ, તો મને એવું લાગે છે કે ટેકનિકલી વી આર વેરી મચ એડવાન્સ્ડ કન્ટેન્ટ વાઇઝ, અને ગુજરાતી ભાષા ઉપરનું આપણું પ્રભુત્વ છે ને એ થોડું ઓછું થયું. ઓકે ઓકે, ફાઇન ફાઇન ફાઇન. કન્ટેન્ટની વાત કરી સુધીજી, આપે વાત કરી કે મીડિયાનો રોલ એ જ રહ્યો છે, ક્યાંક બનતી ઘટનાઓ છે એમાં ઘટનાઓને લઈને જ રિફ્લેક્ટ કરે છે મીડિયા, અને ક્રાઇમની ઘટનાઓ વધી છે જેના કારણે આપણને લાગે છે કે મીડિયા ક્રાઇમને વધુ હાઇલાઇટ કરે છે. આપ કહો છો કે મીડિયામાં ક્રાઇમ વધારે બને છે એટલે હાઇલાઇટ કરવામાં આવે છે. નાવ સવાલ એ આવે છે, ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિસ્ટ ખૂબ જ અત્યારે તંગી કહી શકાય તેની, નવા જે પણ બચ્ચાઓ આવે છે, નવા જે પણ છોકરા છોકરીઓ આવે છે, યુથ જે આ જર્નાલિઝમ ફિલ્ડમાં આવે છે, ડેફ્થ આપને લાગે છે કરું કે દે આર શાર્પન, એ કન્ટિન્યુ કરી શકશે જૂની પેઢીની જે ડેફ્થ છે તેને, કે આપને હજી પણ ક્યાંક વેકેન્ટ હોય એવું લાગે છે? ના, ત્યાં છે ને થોડું વેક્યુમ લાગે છે, કારણ કે ટેકનિકલી એ લોકો બહુ સ્માર્ટ થઈ ગયા છે, કમ્પ્યુટર બહુ સરસ આવડે, પોતાની સ્ટોરી પોતાની જાતે જ એ લોકો આપે છે, બધું બરાબર છે. પણ કામ કરવામાં જે હાર્ડવર્ક કરવાનું હતું, ફોલોઅપ કરવાનું હોય, એ મારા હિસાબે બહુ ઓછું છે, કારણ કે લોકોનું વાંચન બહુ ઓછું છે. મોટાભાગે મારા ગુજરાત સમાચારના કોઈ પણ ઇન્ટરવ્યૂઝ હોય ને તો હું લઉં છું, મારી જાતે લઉં. ઘણા બધા પ્રશ્નો પૂછ્યા પછી એ લોકોને જ્યારે તમે એમ પૂછો કે તમે શું વાંચો છો, તો કે ગુજરાત સમાચાર વાંચું, આ છાપું વાંચું, મેક્સિમમ ટાઈમ સુધી કે હિન્દુસ્તાન ટાઈમ સુધી. પછીનું છે એમાંના થોડા લોકો હવે ઇન્ટરનેટ પર જતા હોય ને વોચ કરતા હોય ને એની ડેટાબેઝ લેતા હોય છે ઇન્ફોર્મેશન. પણ જે જૂના જમાનામાં તમે ઝવેરચંદ મેઘાણી વાંચો કે કનૈયાલાલ મુનશી વાંચો કે નર્મદ ખબર છે કે તમે ઇંગ્લિશ હોય તો ચાર્લ્સ ડિકન્સ વાંચો, એવી માહિતી એ લોકો પાસેથી મળવાની બહુ અઘરી છે. અને જ્યાં સુધી તમે એ રીતના રીચ ના થાવ તો પછી એનો બેઝ થોડો કાચો રહે, એવું મારું માનવું છે. કોને કોણ 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 જવાબદાર માનો છો? આપ શું માનો છો કે ખરેખર આ યુથમાં ભૂખ જવાબદાર સિસ્ટમ છે? કારણ કે જવાબદારીમાં તો અત્યારે બધા જ માતા પિતાને એમ છે કે મારો છોકરો 3 બોલે એના કરતાં 3 બોલે સારું, 10 મિનિટ્સ કરે તો બહુ મજા. એટલે વેન વી આર ફ્લેટર્ડ બાય અવર ઓન ચિલ્ડ્રન કે ભાઈ એ લોકો ગુજરાતી એટલું ના બોલે તો કંઈ નહીં, પણ અંગ્રેજી આવડવું જોઈએ અને અંગ્રેજી મીડિયમમાં જ ભણાવવા જોઈએ. બિચારા સાધારણ ખેડૂત હોય કે મારે ત્યાં તદ્દન સાધારણ પટાવાળાના છોકરાઓ એમ કે મેડમ અમારા છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં છે. જાપાનમાં કે ઇટલીમાં તમે જાઓ તો એમને એમની ભાષા માટે એટલો બધો ગર્વ છે કે એ લોકો એમની જ ભાષા બોલે, એમને ઇંગ્લિશ આવડતું હોય તો પણ તમને સાચી માહિતી આપવા માટે કે ગાઈડ કરવા માટે પોતાની ભાષા છોડીને અંગ્રેજીનો ઉપયોગ નથી કરતા. જ્યારે આપણને અંગ્રેજી સ્વાભાવિક રીતે બોલવામાં ખૂબ મજા આવે છે તો આપણે વાંકમાં છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, હું પણ. એટલે એમાં તમે બીજા કોઈને જવાબદાર ના કરી શકો, આખો સમાજ
બદલાયો છે, સમાજની રીત બદલાઈ છે. સરસ મજાની ભાખરી શાક કહીને ફિઝિકલી ફિટ રહેવાને બદલે રોજ પીઝા ખાઓ, રાતના મોડા સૂઈ જાઓ અને સવારે તમે જાઓ જીમમાં જાઓ અને પછી પાતળા થાઓ, એનો શોર્ટ છે. ઘરમાં તમારા રસોડામાં હળદર છે, બધું જ છે જે તમારા માટે છે, ત્યાં પણ હળદરનો જ પેક આપે ને પપૈયા જ મૂકે ને કાકડી જ આંખ પર મૂકે તો તમે જાતે શું કરવા ન લગાવો. ચાર દશકના પોલિટિશિયન્સને આપણે ખૂબ જ નજીકથી જોયેલા છે. અગેઇન હું વાત કરું છું પોલિટિકલ પાર્ટીઝની પોલિસી ટુવર્ડ્સ મીડિયા એ જ છે કે બદલાય છે. એટલે પોલિસી તમે કોને કહો? પોલિસીનો ના, મીડિયા સાથેનું જે પ્રમાણે કદાચ ભૂતકાળના પોલિટિશિયન્સ, ટોપ લેવલના પોલિટિશિયન્સ આપે ઘણીવાર મુલાકાત પણ થઈ હશે. અને હાલના પોલિટિશિયન્સ મહેતા, હિતેન્દ્રભાઈ એ જમાનાના પોલિટિશિયનોને બાદ કરતા બાકીના પોલિટિશિયનોની ક્વોલિટીને બદલે ઉપયોગિતા એ એમનું માધ્યમ રહ્યું છે અને મીડિયા સાથેનો વ્યવહાર એમની પોતાની ઉપયોગિતા માટેનો છે. જ્યારે જીવરાજ મહેતા અને એ જમાનાના પોલિટિશિયનો મોટે ભાગે સમાજલક્ષી સારા કામો કરવાના હેતુ અને બર કરવા માટેના રહેતા હતા, એટલે અત્યારના એ બંનેના અભિગમ જુદા થઈ ગયા છે. ધેર મોટોઝ આર ડિફરન્ટ બીકોઝ ધેર ગોલ્સ આર ડિફરન્ટ. સો યુ કેનોટ કમ્પેર. તમે એકવાર રિલીફ રોડથી જાઓ અને એકવાર રિચી રોડથી જાઓ, દે આર ટુ પેરેલલ રોડ્સ. જ્યારે તમારી વસ્તુ સમાંતર જતી હોય ત્યારે એના અભિગમ જુદા છે, તો ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કમ્પેર. અત્યારના બધા ટૂંકા રસ્તાઓ છે જ્યાંથી એ લોકો પોતાની ઉપયોગિતા પ્રમાણે મીડિયા સાથેના સંબંધો રાખે છે. પહેલાંના જમાનામાં લોકોને ઉપયોગી કામ માટે શું જરૂરી છે માટે એ લોકો સંબંધ રાખતા હતા. પ્રમાણમાં પણ ફરક આવ્યો છે. સો યુ કેનોટ કમ્પેર ધેમ. વી ડોન્ટ ક્રિટિસાઇઝ ધેમ, પણ ઇટ ઇઝ ડિફિકલ્ટ ટુ કમ્પેર. કેવી રીતે કરો તમે? નો નો નો, મીડિયા માટે નોર્મલી કહેવાતું હોય છે, આઈધર ઇલેક્ટ્રોનિક મીડિયા ઓર પ્રિન્ટ મીડિયા કે કોઈ પણ મીડિયા હોય છે, વાસ્તવિકતા કદાચ એ છે અથવા તો લોકોનું માનવું એવું છે કે આઈધર એ પ્રો ગવર્મેન્ટ હોય છે અથવા એન્ટી ગવર્મેન્ટ હોય છે. ડુ યુ ફીલ દેટ કે મીડિયા આવી પોલિસી બનાવતી હોય છે? પ્રો કે એન્ટીનો સવાલ નથી હોતો. હું બીજા છાપાઓનો તો વાંચીને મારો અભિપ્રાય કરી શકું, પણ એ જરૂરી નથી, કારણ કે એ લોકોના મનમાં શું છે મને ખબર નથી. ગુજરાત સમાચારને લાગે વળગે છે ત્યાં સુધી પ્રો પાર્ટીને બદલે લોકો માટે શું સારું છે અથવા લોકોના માટે કેટલું ઉપયોગી છે એ કરવાનો અમારો પ્રયત્ન રહે, પછી એમાં સાચો જવાબ કદાચ પ્રો પાર્ટી પણ હોય, સાચો જવાબ કદાચ અગેન્સ્ટ પાર્ટી પણ હોય, બની શકે એવું. પણ ઇટ ઇઝ નોટ બેઝડ ઓન પાર્ટી, ઇટ ઇઝ બેઝડ ઓન રીડર્સ. એટલે તમારો ગોલ મિનિસ્ટરો કે કોંગ્રેસ કે બીજેપી કે અધર પાર્ટીઝ નથી, અમારો ખરો ગોલ અમારા વાચકો છે. એની નાડમાં શું એને ગમે છે, એ રગમાં કયું સરસ મજાનું લોહી, કેટલા પ્લેટલેટ વાળવું ને કેટલું જાય એ અમે જોઈએ છે. પેલા લોકોને તો શું. ફાઇન ફાઇન ફાઇન, અગેન અગેન અહીંયા એક નાનકડો બ્રેક પાડીશું. દર્શક મિત્રો, સમય થયો છે વિરામનો, ખૂબ જ રસપ્રદ તબક્કામાં વાત છે, મળીશું નાનકડા એક વિરામ બાદ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કાર્યક્રમ અતિથિમાં. સ્મૃતિજી, આપે કીધું કે વાચકોને શું જોઈએ છે અથવા તો ખરેખર એ લોકોની ડિમાન્ડ શું છે, એ લોકો શું જાણવા ઈચ્છે છે તે બતાવવાનો પ્રયત્ન એક રિયલ જે મીડિયાનો રોલ હોવો જોઈએ તે પ્રમાણે રોલ ભજવે છે ગુજરાત સમાચાર. નવ બે વસ્તુ છે એમાં, વાચકોને શું જોઈએ છે અને વાચકો માટે શું યોગ્ય છે, શું આપવું જોઈએ, એમનો
એમનો પોલિટિકલ સપોઝ ઓપિનિયન એક બિલ્ડ કરવો હોય તો સારી વસ્તુ માટે કઈ રીતે ઓપિનિયન બિલ્ડ થાય એના માટેની માહિતી, એના માટેના પ્રમાણ એ પણ ગુજરાત સમાચાર આપે છે. એટલે માત્ર ને માત્ર એમને શું ગમે છે, એમને ફ્યુઝન ગમે છે, એમને રિમિક્સ ગમે છે, એટલું જ નહીં પણ ખરેખર શું સારું છે, શું સારું હતું અને વિસરાઈ ગયું છે અને શું હોવું જોઈએ, વોટ શુડ બી, એનું પ્રમાણ પણ અમે વાચકોને આપતા હોઈએ છીએ. ઓકે, સોધીજી, એક સીધો સવાલ, સીધો સવાલ. મને ખ્યાલ છે કે આ સવાલ કદાચ આપને નહીં ગમે, પરંતુ આપના વિરોધીઓ છે અથવા તો આપના સર્કલના લોકોએ કહેતા હોય છે, સ્મૃતિજી ખૂબ જ પ્રાઉડી છે, એમનો નિર્ણય જે હોય છે તે નિર્ણય ખોટો હોય તો પણ તે ઠોકી બેસાડવાનો પ્રયત્ન કરે છે. કદાચ એ લોકોને એવું લાગતું હોય તો એ મારો ઓપિનિયન નથી, પણ એને જે એ લોકો એમ કહે છે કે મારો, એ મારું કન્વિક્શન છે. એટલે બે વસ્તુમાં ફરક છે, મારું કન્વિક્શન અને મારી રિજિડિટી અથવા તો સ્ટબોન, હું સ્ટબોન છું એવું એમને જે લાગતું હોય એ કદાચ મારું કન્વિક્શન છે. અને એ કન્વિક્શનથી મને લાગે છે કે મારો અંતર્ગત આત્મા મને જે કહે છે તે હું કરું છું, કારણ કે એ મારી ઇન્સ્ટિટ્યુશન માટે, મારા ગુજરાત સમાચાર માટે બરાબર છે. અભિમાનને કોને કહેવું, ઇટ ઇઝ અ ડિફિકલ્ટ ડેફિનેશન ફોર અ પર્સન, ઇટ વેરીઝ ફ્રોમ પર્સન ટુ પર્સન. સો દે મે બી રાઇટ કે પણ હું એવું માનું છું કે હું બહુ સરળ છું, પણ ઇટ ઇઝ માય ઓપિનિયન. આઈ કેનોટ ફોર્સ એનીબડી ટુ એક્સેપ્ટ માય ઓપિનિયન. ઓકે, આઈ વોન્ટ ધેમ ટુ અન્ડરસ્ટેન્ડ મી, પણ એ સમય બહુ લોકોને મળતો નથી મને જાણવામાં, મને સમજવામાં. અને ભાગ્ય જ એવું બની શકે કે બધા બધાને સમજે, ઇટ ઇઝ નોટ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, ફાઇન. પણ મારું કન્વિક્શન હોય હું ચોક્કસ કરું જ છું, અને મોટે ભાગે બાય એન્ડ લાર્જ આઈ ગેટ સક્સેસ, સફળતા મળે છે મને. ભારગામની એક આખી જવાબદારી સિંગલ હેન્ડેડ સ્મૃતિજી ઉપાડેલી. હા, રાજકોટ, રાજકોટ, રાજકોટ અગેન અને ભાવનગર અગેન, આ બંને સેન્ટર એવા છે કે ત્યાં મેક્સિમમ એક્સપેરિમેન્ટ ગુજરાતનું પ્રિન્ટ મીડિયા કરતું હોય છે સ્ટેબિલિટી માટે, કારણ કે ત્યાં લોકલ મીડિયાનો પણ જે પ્રમાણે પ્રભાવ છે તેની સામે સ્ટેટ લેવલનું જે લીડિંગ ન્યૂઝપેપર છે તે પોતે એસ્ટાબ્લિશ થવા માટે પ્રયત્ન કરતા. નાઉ મને ખ્યાલ છે કે આ થોડીક બિઝનેસ સિક્રેટ પૂછવા હું જઈ રહ્યો છું. સૌરાષ્ટ્રમાં કઈ મહત્વની મુશ્કેલીઓનો સામનો સ્મૃતિજીએ કરવો પડ્યો હતો? સી, હું 94માં પહેલી વાર અમદાવાદ છોડીને ગુજરાતમાં, ગુજરાત સમાચાર માટે બહારગામ ગઈ. ત્યાં પણ આવું જ હતું, ખૂબ અઘરી વાત હતી, કારણ કે ત્યાંના માણસો, ત્યાંની ભાષા, ત્યાંની એક્સેન્ટ, ત્યાંની સિસ્ટમ ઓફ વર્કિંગ, ત્યાંનો વહીવટ બધું જ જુદું હતું. પણ એ લોકોને સમજવામાં મને એવું લાગ્યું કે મારે શીખવું પડે, એટલે હું બહુ શીખી ગઈ ને હું એ લોકો જેવી થઈ ગઈ, રાધર એ લોકોને મારા જેવા ટ્રેન કરવાને બદલે. એટલે સિસ્ટમમાં બધું સહેલું પડ્યું. અને બીજી વસ્તુ મેં બહુ સારી એ કરી કે અનુકરણ ના કર્યું કોઈ પણ અખબારનો, અને કોઈ પણ અખબારની નિંદા કરવાના સમયે કોઈ પણ મારો અખબારનો એજન્ટ અથવા તો કોઈ પણ ફેરિયો આવે તો એ સાંભળવામાં મેં સમય ના બગાડ્યો, એને બદલે મેં કામ કર્યું. અને એમની પાસેથી જ હું શીખી કે લોકોને શું જોઈએ છે, એટલે આઈ હેવ ટ્રાઈડ ટુ લર્ન લેસન્સ ફ્રોમ ધેમ. ઓકે, આપે વાત કરી કે અનુકરણ ન કર્યું. બીજો સીધો સવાલ મારો છે કે જ્યારે આપના કોમ્પિટિટર એક જ્યારે ગુજરાતમાં એન્ટર લેવાના હતા એ સમયે ખૂબ જ સસ્તા ભાવે ન્યૂઝપેપરના સેલિંગ માટેની તેમણે પ્રપોઝલ મૂકી હતી, એવા સમયે બધા જ લોકોની અપેક્ષા બહાર ગુજરાત સમાચારે પોતે રેટ વધારીને, આઈ થિંક ધેટ વોઝ ધ ગ્રેટ ડિસિઝન, ગ્રેટ ડિસિઝન, રેટ વધાર્યો ન તો ઘટાડવાનું, રેટ ઘટાડ્યો પણ નહીં, રેટ વધાર્યો પણ નહીં. અમે એજન્ટોને લલચાવવાનું કે ફેરિયાઓને લલચાવવાનો પ્રયત્ન પણ ના કર્યો. અમે એ લોકોને કાપવા માટે, અમારી લાઈન મોટી કરવા માટે એમની લાઈન ટૂંકી પણ ન કરી. અમે શું કર્યું કે રીડર્સ, અમારા જે વાચકો છે એ અમારી પાસે અમારી અમાનત રહે, અમારા વાચકો અમારા રહે, એના માટે વાચકલક્ષી, ગ્રાહકલક્ષી સ્કીમ મૂકી. દેટ વોઝ અ બિગેસ્ટ આઈડિયા. એટલે એ લોકો અમારા હતા, અમારા સચવાઈ ગયા, એમને અમારે ટચ કરવાનો અર્થ જ નહોતો. દિવ્ય ભાસ્કરને કે સંદેશને
અમારે કંઈ વાંધો નથી. એને અલ્ટિમેટલી લોકો એવું માનતા હશે કે મારા હરીફ છે, પણ હું એવું માનું છું કાયમ આજે પણ, ધે આર માય કલીગ્સ. એટલે જો તમારામાં એક યુનિટી હોય તો ઇવન એ લોકો પણ કદાચ આજ મારા જેવો જ મંત્ર સ્વીકારે, તો અત્યારના મીડિયામાં જે છે એના કરતાં મીડિયા વધારે પ્રોગ્રેસિવ થાય અને ક્વોલિટી ઓફ ધ ન્યૂઝ વિલ બી ઇમ્પ્રુવ. ઓકે સ્મૃતિજી, લાઈફનું એવું કયું ડિસિઝન જે આપને લાગે છે કે અત્યાર સુધીનું સ્ટ્રોંગેસ્ટ ડિસિઝન છે? મારું પર્સનલ જ ગુજરાત સમાચારમાં આ જે રાજકોટ જવાનું મારું જે નિર્ણય હતો એ પણ બહુ જ અઘરો હતો, કારણ કે રાજકોટ વોઝ અ ન્યૂ પ્લેસ અને ત્યાંના માણસો બહુ જુદા, એની વહીવટ કરવાની ક્ષમતા પણ આપણી પાસે ખૂબ છે, પણ મેં ત્યાં ખૂબ મહેનત કરી. એક મારો એ નિર્ણય, અઘરો નિર્ણય મેં જે સ્વીકાર્યો અને જેમાં હું સફળ થઈ. હું ગઈ ત્યારે 74,000 કોપી હતી, આજે મારી 2,18,000 છે. લાઈફનું એવું કયો નિર્ણય આપને હજી પણ લાગે છે? દિવ્ય ભાસ્કર વખતે અમે લોકોએ જે ગ્રાહક લક્ષી કે મારા વાચક લક્ષી, વાચકો રીડર્સ એને લક્ષી જે અમે નિર્ણયો કર્યા, એ નિર્ણય વોઝ અ વેરી ટફ ડિસિઝન. ફાઇન ફાઇન, મને બહુ જ બોલ્ડ. અને ત્રીજો, જ્યારે અમારું પ્રેસ બાળી કાઢ્યું માધવસિંહે, ત્યારે રાજીવ ગાંધી પાસે હું ગયેલી, ત્યારે એમને પૂછ્યું, અમને પહેલી વાર અમારો અમને એમને સમય આપ્યો ત્યારે કે તમે શું શા માટે આવ્યા છો અને તમે આવું લખતા હતા અમારા ચીફ મિનિસ્ટર માટે? એટલે મેં કહ્યું યસ, લખતા હતા ને, લખ્યું છે, ચોક્કસ લખ્યું છે, એન્ડ આઈ હેવ કમ વિથ અ ટ્રાન્સલેશન સો દેટ યુ કેન રીડ બીકોઝ યુ ડોન્ટ નો ગુજરાતી, તમે વાંચો, એન્ડ ઇફ ઇટ ઇઝ પ્રૂવડ રોંગ યુ હેવ ઓલ રાઇટ ટુ હેંગર્સ ઇન ધીસ વિજય ચોક. એ રહેતા હતા. એ અમારો નિર્ણય હતો, પણ એ ખોટો નથી એના માટે, ને હી વોઝ ડેમ પ્લીઝ. અને એને મને એવું, વોટ વોઝ ધ રિએક્શન ઓફ રાજીવ ગાંધી? રાજીવ ગાંધી વોઝ મોર દેન હેપી, અને એને અમને કંઈ 5 મિનિટનો કે 8 મિનિટનો સમય આપ્યો, તો એને બદલે અમારી સાથે 1.25 કલાક વાતો કરી. અને અમે અમદાવાદ આવવા નીકળ્યા, હું ને શ્રેયંસ, કારણ કે શ્રેયંસ એ વખતે અમેરિકા હતો અને અમેરિકાથી આવતો હતો, અને ત્યાં ઉતરી ગયેલો બીકોઝ હી વોઝ ઓલ્સો ગીવન એ અપોઇન્ટમેન્ટ, અને હું પણ અહીંયાથી ગયેલી, શારદા પ્રસાદજીએ મને આપેલી અપોઇન્ટમેન્ટ. તો ત્યાંથી નીકળ્યા પછી એને કંઈ ધનબાદ જવાનું હતું, ત્યાં એમનું લેક્ચર હતું. ફર્સ્ટ રિએક્શન વોઝ ધેટ એને પહેલી વાર એવું ઓફિશિયલી એનાઉન્સ કર્યું કે વી મે ચેન્જ ધ લીડરશીપ ઓફ ગુજરાત ઇફ ઇટ ઇઝ રિક્વાયર્ડ. મારે એના માટે કંઈ મારા વખાણ કરવાની જરૂર નથી, ઇટ હેઝ હેપન, જે બન્યું એ મેં. અને ત્રીજી વસ્તુ બહુ સુંદર કે એને જ્યારે અમને કહ્યું કે તમને શું, વોટ ઇઝ યોર એક્સપેક્ટેશન, એટલે અમે ત્યારે એમ કીધું કે વી આર નોટ બેગર્સ, વી હેવ કમ ફોર ધ જસ્ટિસ, સો યુ ગીવ અસ જસ્ટિસ, મની વી ડોન્ટ વોન્ટ, અમારો ઇન્સ્યોરન્સ છે અને વી આર હેપી વિથ ઇટ. સો આટલી વસ્તુ લોકોને બહુ કહી જાય છે અને લોકો બહુ શીખી શકે. ફાઇન 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 ફાઇન. સુધી ટાઈમ ખૂબ જ ઓછો છે. હુ ઇઝ યોર આઈડિયલ પોલિટિશિયન? કોણ છે આપના આઈડિયલ પોલિટિશિયન? મારો કોઈ આઈડિયલ પોલિટિશિયન મારે શું? હુ ઇઝ યોર ફેવરિટ ફિલ્મ સ્ટાર? નો ફિલ્મ સ્ટાર ફેવરિટ, ધે ઓલ આર હ્યુમન બિંગ્સ, ધે હેવ સમ સ્પાર્ક ઇન લાઈફ એઝ આઈ હેવ, સો નથિંગ લાઈક અ સ્પેશિયલ. વિચ ઇઝ યોર ફેવરિટ કલર? એવરી કલર ઇઝ જે પહેરો ને જે દિવસે સારો લાગે સરસ કલર, શરીરને શોભો. શોખ કયા છે? કામ કરવાનો અને ઓનેસ્ટીથી કામ કરવાનો અને સફળ થવાનો. કામ સિવાય કશું જ નથી ગમતું, અને કોઈ ભાવ સાથે નહીં. લોકો માટે સારું કામ કરી, જે સોસાયટીએ મને અહીંયા બેસાડી છે, જે સમાજે મને આ માન આપ્યું છે, એ સમાજને મરતા પહેલાં ખૂબ પાછું આપીને જવું એવી અપેક્ષા. થેન્ક યુ. આઈ હેવ ટુ ગીવ એવરીથિંગ ટુ માય સોસાયટી. થેન્ક યુ વેરી મચ સ્મૃતિજી, થેન્ક યુ વેરી મચ. દર્શક મિત્રો, આ હતી ખુલ્લા દિલની વાત અને બિલકુલ નિખાલસ વાતો સ્મૃતિબેન શાહ સાથે. ફરી મળીશું નેક્સ્ટ એપિસોડમાં એક નવા અતિથિ સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક્સ અ લોટ.